સાબરકાંઠા જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ધરતી પુત્રોમાં હર્ષની લાગણી જોવા મળી છે આવા સમયે મોગા મોલની માવજત અને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા બાગાયત વિભાગ દ્વારા એક કૃષિ શિબિરનું આયોજન કરાયું હતું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર સ્થિત મિની પાવાગઢ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરીના ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ હતી જેમાં વિવિધ બાગાયતી પાકો જેવા કે ફળ પાકો ફૂલ પાકો મરી મસાલાના પાકો શાકભાજી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ તેમાં રાજ્ય સરકાર દ્વારા બાગાયત ખેતી દ્વારા અપાતી આર્થિક સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી ઉપરાંત વિવિધ પાક ઉત્પાદન બાદ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને વિવિધ બાગાયતી પાકોમાં કાપણી બાદ મૂલ્યવર્ધન અંગે માહિતી આપવામાં આવી હતી જિલ્લામાં ખેતી કામ સાથે સંકળાયેલા મહિલાઓ મૂલ્યવર્ધન કરી શકે તે માટે બાગાયતી પાકોના મૂલ્યવર્ધન ક્લિનિંગ અને કિચન ગાર્ડનની વૃત્તિકા મહિલા તાલીમ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી અને જિલ્લાની વધુમાં વધુ મહિલા આ યોજનાનો લાભ લે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત બાગાયત ખેતીની સ્ત્રીઓ ખેતીવાડી ગુણવત્તા નિયંત્રણના અધિકારી સ્ત્રીઓ હાજર રહી ખાતર જંતુનાશક દવા અને બિયારણની ખરીદી અંગેની કાળજી રાખવા અંગે માહિતગાર કર્યા હતા આ ખેડૂત શિબિરમાં હિંમતનગર તાલુકાના એકવીસ ગામોના સૌથી વધુ ખેડૂતોએ ભાગ લીધેલ હતો નાયબ બાગાયત નિયામક શ્રી ડી એમ પટેલ નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી પીબી ખિસ્તરિયા ઉપરાંત બાગાયત ખાતાના મદદનીશ બાગાયત નિયામક તેમજ બાગાયત અધિકારીઓ હાજર રહ્યા હતા દક્ષ ભટ્ટ જેડસટીવી હિંમતનગર